વંદે માતરમ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આઈડિયલ નિસ્વાપોથીમાં ગિનતી જોઈશું. જુઓ, પ્રશ્ન એક, 150 તક કી સંખ્યાઓ કો શબ્દો મેં લિખીએ. હવે મિત્રો, તમને અહીં હિન્દી અંક આપેલા છે, બરાબર? હવે આ હિન્દી અંકની સામે આપણે હિન્દી શબ્દ લખવાના છે. તમારે પણ આઈડિયલની સ્વાપોથીમાં પેન્સિલથી આ હિન્દી અંકોની સામે હિન્દી શબ્દ લખવાના છે. જુઓ, અહીં મેં તમને લખેલા આપ્યા જ છે. આપણે એક વખત એનું પુનરાવર્તન પણ કરી લઈએ. 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 49. તો મિત્રો, આ જે હિન્દી અંકો છે એની સામે આપણે હિન્દી શબ્દ લખ્યા. તો તમારે પણ આ રીતે આઈડિયલની સ્વાપોથીમાં સુંદર અક્ષરે પેન્સિલથી આ પ્રશ્ન પૂરવાનો છે. જુઓ, હવે પ્રશ્ન બે. પ્રશ્ન બેમાં શું કહ્યું છે? નિમ્નલિખિત સંખ્યાઓ કો અંકો મેં લિખીએ. પ્રશ્ન એકમાં આપણે અંકની સામે શબ્દ લખ્યા, હવે આપણે શબ્દની સામે અંક લખવાનું છે. જુઓ, 9 એટલે અહીં હિન્દીનો કયો અંક લખ્યો છે? 9. 9 ત્યાર પછી 26 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 16 9 11 18 24 26 28 37 33 36 39 41 42 43 44 45 46 47 48 49 50 16. તો આ રીતે આપણે હિન્દી શબ્દની સામે હિન્દી અંકો લખ્યા. પ્રશ્ન 3, સહી જોડ મિલાઈએ, એટલે કે સાચા જોડકા જોડો. જુઓ, અહીં પહેલું જોડકું તમને આપેલું છે પહેલા બોક્સમાં. વિભાગ અ, બ અને ઉત્તર, આપણે આ જે ક્રમ છે એ અ વિભાગના છે, અને આ જે ABCDના અક્ષરો છે એ બ વિભાગ સાથે યોગ્ય રીતે અહીં જોડેલા છે. જુઓ, અંક સામે આપણે સાચો શબ્દ શોધવાનો છે. આ શું છે? 41. તો હવે 41 છે એ ક્યાં આપેલો છે? બ વિભાગમાં ઈ, એટલા માટે આપણે અહીંયા શું લખ્યું? ઈ 41. 41ની સામે 41. ત્યાર પછી છે 45. શું છે? 45. તો બ વિભાગમાંથી એ આપણે એની સામે લખ્યો 45. પછી છે 49. 49 એટલે કે 49. બ વિભાગમાંથી ડી આપણે અહીં લખ્યો. ત્યાર પછી 26. તો આપણે બી અહીં લખ્યો છે, બી 26. ત્યાર પછી છે 48. તો બ વિભાગમાંથી આપણે સી અહીં લખ્યો, 48. ત્યાર પછી બીજું જોડકું છે, એમાં પણ આપણે એ જ રીતે કરવાનું છે. 10. તો બ વિભાગનો ઈ અહીં 10 એવું આપણે લખ્યું છે. ત્યાર પછી છે 36. તો બ વિભાગમાંથી ડી આપણે અહીં લખ્યું. પછી છે 29.
तो ब विभागमांथी बी आपणे अहीं लखीशुं। ત્યાર પછી છે 25, તો બ વિભાગમાંથી સી અહીં આપણે લખીશું। છેલ્લું છે 39, 39 એટલે કે 39, બ વિભાગમાંથી એ આપણે અહીં લખ્યો છે। આ રીતે આપણે યોગ્ય જોડકા જોડ્યા। જુઓ પ્રશ્ન 4, 149 તક કી ગિનતી કો ક્રમિક મિલાકર ચિત્ર બનાવીએ। હવે અહીં તમને બે ચિત્ર આપ્યા છે, ચિત્ર 1 અને ચિત્ર 2। હવે આ બંને ચિત્રમાં આપણે પેન્સિલથી ટપકા જોડવાના છે। જુઓ તમને અહીં સુંદર રીતે ચિત્રો બનાવીને આપ્યા છે, પરંતુ આપણે અહીં 1થી શરૂઆત કરીને પેન્સિલ ફેરવતા જવાની છે, અને 1 પછી જે ક્રમ આવતો હોય એ પ્રમાણે આપણે પેન્સિલ ફેરવીને આ રીતે આપણે સુંદર રીતે ટપકા જોડીને ગિનતી બોલતા જઈને આપણે શું કરવાનું છે, સરસ મજાનું ચિત્ર બનાવવાનું છે। અહીંયા પહેલું ચિત્ર છે એ શું દેખાય છે, કાચબો કછુવા। એ જ રીતે બીજા ચિત્રમાં એમાં પણ જુઓ અહીંથી 1 જે છે ત્યાંથી શરૂઆત કરીને આપણે ટપકા જોડતા જવાના છે, પેન્સિલથી ગિનતી પણ બોલતી જવાની છે, એટલે સાથે સાથે મસ્ત મજાની માછલી જેવું ચિત્ર તૈયાર થઈ જશે। તો આ રીતે તમારે પ્રશ્ન 4માં પેન્સિલથી ટપકા જોડી અને અધૂરું ચિત્ર પૂર્ણ કરવાનું છે। પ્રશ્ન 4ની અંદર આ ત્રીજું ચિત્ર પણ જુઓ, 21 થી 45 તક કી ગિનતી ક્રમશે બોલતે હુએ ઉન્હે જોડકર ચિત્ર બનાવીએ। હવે અહીં આપ્યું છે સસલું એટલે કે ખરગોશ, હવે એને શું ખાવો છે, મૂળો ખાવો છે। શું ખાવો છે, મૂળો। તો આ મૂળાનું ચિત્ર તમને અહીં દેખાઈ રહ્યું છે। આમાં તમારે કેટલી ક્યાંથી શરૂઆત કરવાની છે ગિનતીની, તો કે 21થી, 21 એટલે કે 21થી। આ પ્રમાણે તમારે ગિનતી બોલતા જવાની છે અને પેન્સિલથી ટપકા જોડીને તમારે આ અધૂરો મૂળો છે એ પૂર્ણ કરવાનો છે। પ્રશ્ન 5, ગિનતી ક્રમશે બોલીએ ઓર ખાલી જગહ મેં સંખ્યા લખીએ। આપણે આ જે બોક્સ છે એ હિન્દી શબ્દથી ભરવાનું છે, જેમ કે તમને અહીં 1 આપ્યું છે તો અહીં ખાલી જે ખાનું હતું એમાં આપણે શું લખ્યું છે, 2। તો એ રીતે આપણે આ જે કોષ્ટક છે એ પૂર્ણ કરવાનું છે, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30, 31, 32, 34, 35, 36, 37, 38, 39, 40, 41, 42, 43, 44, 45, 46, 47, 48, 49, 50। મિત્રો અહીં જે પેન વડે તમને જે દર્શાવ્યા છે એ શું છે, ખાલી ખાના ભરેલા છે જવાબ છે। હવે પ્રશ્ન 6, આગે કી સંખ્યા લખીએ। હવે જુઓ અહીં તમને કાળા રંગના અક્ષરેથી સંખ્યા આપી છે અને એની આગળ ખાલી જગ્યાઓ આપી છે, તો આ જે સંખ્યા છે એની આગળ કઈ સંખ્યા આવે એ આપણે અહીં દર્શાવી છે। જુઓ 24, તો એની પહેલાં 23, 18, તો એની પહેલાં શું આવે, 17, 30, તો ઉસકે આગે ક્યા આતા હૈ, 29, એ રીતે 35, તો 34, 8, તો 7, 20, તો 19, 32, તો 31, 22, તો 21, 17, તો 16, 10, તો ઉસકે આગે 9, 42, તો ઉસકે આગે 41, 44, તો ઉસકે આગે ક્યા હતા હૈ, 43। તો આ રીતે આપણે આગળની સંખ્યાઓ વડે ખાલી જગ્યા પૂરી। પ્રશ્ન 7, પીછે કી સંખ્યા લખીએ। હમણાં આપણે આગળની સંખ્યામાં, આપણે આગળના પ્રશ્નમાં શું જોયું, આગે કી સંખ્યા લખીએ। હવે અહીંયા જુઓ તમને કાળા રંગના અક્ષરેથી હિન્દી અંકો આપ્યા છે, તો આ જે અંકો છે એની પછી આવતી સંખ્યા આપણે હિન્દી અંક
लखवाना छे। जेम के छे तो उसके पीछे क्या होता है सात, ए रीते। तैतीस तो एना पछी चौतीस, सैतीस तो अड़तीस, आठ नौ इक्कीस, बाईस अट्ठाईस उनतीस, पंद्रह सोलह चौबीस, पच्चीस तीस इकतीस, बीस इक्कीस छब्बीस सत्ताईस बत्तीस तो तैतीस। हवे प्रश्न आठ, रिक्त स्थान में संख्या लिखिए। एटले के अहीं जे तमने खाली खानाओ आप्या छे एमां जे तमारे संख्या आवती होय ए लखवानी छे। अहीं तमने दर्शाव्यु छे रिक्त एटले के खाली जग्या। जुओ अहीं आपणने सात अने आठ आप्या छे, तो सात छे एनी आगळ खाली जग्या छे, तो आपणे सातनी आगळनी संख्या लखीशुं। तो एक खानामां लख्यो छे छे, त्यार पछी अठ्ठाईस उनतीस तो ओगणत्रीस छे, उनतीस एटले ओगणत्रीस, एना पछी शुं आवे तो के तीस। एवी रीते छियालीस सैतालीस अड़तालीस, नौ दस ग्यारह, इकतीस बत्तीस तैतीस, अड़तालीस उनचास पचास, पंद्रह सोलह सत्रह, उनतालीस चालीस इकतालीस, तैतीस चौंतीस पैंतीस, बीस इक्कीस बाईस, तैतालीस चवालीस पैंतालीस, बयालीस तैतालीस चवालीस। जुओ आ रीते आपणे खाली जे खाना हता એને આપણે સંખ્યાઓ વડે પૂર્યા। હવે પ્રશ્ન નવ, ક્રમ મેં લખીએ। હવે મિત્રો તમને છે અહીં એકથી પાંચ પેટર્ન આપી છે। હવે આ જે અંકો છે એ આડાવડા લખેલા છે, પણ આ અંકોને જ તમારે અહીં ક્રમમાં દર્શાવવાના છે। જુઓ અહીં એક બે ચાર છ ત્રણ આઠ પાંચ સાત, તો આપણે અહીં ક્રમમાં લખ્યા છે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ। એવી રીતે પચીસ ચોવીસ એકવીસ બાવીસ ત્રેવીસ છવ્વીસ, તો શરૂઆત ક્યાંથી થશે એકવીસથી, એટલે આપણે અહીં લખ્યું છે એકવીસ બાવીસ ત્રેવીસ ચોવીસ પચીસ છવ્વીસ। ત્યાર પછી છે તેતાલીસ એકતાલીસ પૈંતાલીસ બયાલીસ ચવાલીસ તેતાલીસ સૈતાલીસ, આપણે એને અહીં ક્રમમાં લખ્યા છે। જુઓ એકતાલીસ બયાલીસ તેતાલીસ ચવાલીસ પૈંતાલીસ છિયાલીસ સૈતાલીસ। એ રીતે ચોથું ગ્યારહ પંદરહ સોલાહ તેરહ બારહ ચૌદહ, તો આમાં શરૂઆત ક્યાંથી થશે ગ્યારહથી। જુઓ ગ્યારહ બારહ તેરહ ચૌદહ પંદરહ સોલહ, છેલ્લું અને પાંચમું ઉનતાલીસ પૈંત્રીસ અડતીસ છત્રીસ ચોત્રીસ તેત્રીસ ચાલીસ, તો આમાં શરૂઆત આપણે ક્યાંથી કરીશું ચોત્રીસથી। ચોત્રીસ પૈંત્રીસ છત્રીસ તેત્રીસ અડતીસ ઉનતાલીસ ચાલીસ, આ રીતે આપણે આ જે સંખ્યાઓ હતી એને ક્રમમાં ગોઠવી। મિત્રો હવે આઈડિયલમાં આપણો ગિનતીનું જે પ્રકરણ છે એનો છેલ્લો અને પ્રશ્ન દસ। જુઓ ગિનતી કીજીએ ઓર સંખ્યા અંકો કો શબ્દો મેં લખીએ। હવે આ જે ચિત્રો આપ્યા છે એને આપણે ગણવાના છે, પછી જે સંખ્યા આવે એને આપણે અંકમાં અને શબ્દમાં લખવાના છે। જુઓ અહીં શું આપ્યા છે તમને, બોલ એટલે કે દડા કેટલા છે ચાલો આપણે ગણીએ, એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ ગ્યારહ બારહ, તો આપણે અંકના ખાનામાં અંકમાં બારહ લખ્યા અને અહીં પણ આપણે શબ્દમાં દર્શાવ્યા। બીજું ચિત્ર, આ શું આપ્યું છે આપણને, માછલી મચ્છલી, તો આપણે એને પણ ગણીએ, એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ ગ્યારહ બારહ તેરહ ચૌદહ, તો જુઓ આ ચૌદ માછલી છે, તો આપણે અંકના ખાનામાં હિન્દી અંકમાં ચૌદહ
लख्या अने अहीं आपणे शब्दोमां पण दर्शाव्या। तो मित्रों आ रीते आपणे आइडियलनी बुकमां गिनतीनुं जे प्रकरण छे ए आपणे पूर्ण कर्युं। आजे तमारे होमवर्कमां आजे प्रश्नों में तमने समझाव्या छे ए तमारे विडियो स्क्रीन परथी तमारे तमारी आइडियल बुकमां पेन्सिल थी सुंदर अक्षरे पूरवाना छे। आज तमारुं आजनुं होमवर्क छे। चालो त्यां सुधी स्वस्थ रहेजो, सुरक्षित रहेजो अने हवे आपणे मळीशुं आवता विडियोमां। आवजो।